સોલ્યુશન જોવાના છીએ આ સિવાય તમારે ધોરણ આઠ ના તમામ વિષયના હજી કોઈ પાઠની સમજૂતી બાકી હોય તો તમામ વિષયના તમારે શું જોવો હોય વિડીયો લેકચર જોવા હોય બરાબર તો એ ભી તમને મળી જશે ક્યાંથી મળશે એ હું તમને ચોક્કસ જણાવીશ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં બાજુવાળા પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી એમને પણ લાભ મળી શકે તમારે તો ખાસ લાભ લેવાનો છે અને હા ધોરણ આઠના ના પ્રથમ પરીક્ષા માટે સરસ મજાના જે પેપર છે દરેક વિષયના થઈને વધુ પ્રશ્નપત્રો તો એ તમારે જોતા હોય તો મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવીશ ઓકે ચાલો આપણે આગળ વધીએ ગધ્ય વિભાગ તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે વેણુનો પગ સેમાં ફસાઈ ગયો રેલવેના પાટામાં ગામડાની ધૂળેટી જાણે કાળનો કોપ લેખક વૃંદાવનમાં કોના આશ્રમમાં સંસ્કૃત ભણવા માટે ગયા સ્રોત મુનિના ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે મહાત્મા ગાંધીના ગુજરાત વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ગાંધીનગરમાં રાજા વિશળદેવ સુકાળ થયે એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા મોતી ડાયરો શેમાં ઘેઘુર હતો કાવા કસુંબામાં મથુરામાં લોકો જમુનાજીને જોઈને શું બોલતા જમના મૈયા કી છે તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો પરીક્ષા છે તો એમના માટે ઉપયોગી સરસ મજાના જે તમે પેપર શેટ તૈયાર કર્યા છે સોલ્યુશન સાથેના એ અમારા બાળકને જોવા હોય તો તમે એમ કહો છો કે અમારું બધા વિડિયો લેક્ચર છે તો અમારા બાળકને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં જે તકલીફ પડે છે તો એના વિડીયો સર દિવાળી વેકેશન પછી સેમેસ્ટર ટુ ના વિડીયો

ઓપન કરવાની છેલ્લા પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો એકમ અત્યાર સુધીના તૈયાર કરવા માટે ત્રણ થી માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને જે તે વિષયમાં તકલીફ હોય એ વિષયના પાઠવા જ વિડીયો જોઈ શકો છો બરાબર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી પાછા તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો નાનપણમાં જુમો લક્ષાધિપતિ હતો કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી તારી રાય રાય જેવા કટકા જાણજે અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો ચલો ત્યાર પછી ખરા ખોટાની નિશાની કરવાની છે ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો ખરું જુમાએ શોખની ની ખાતર કુતરો ખોટું કમેન્ટ કરવાની છે કે જુમાએ શોખની ખાતર શું શું પાળ્યો હતો અને એનું નામ હતું એ તલવાર ગળામાં મારે સીમાડે લોહી છાંટશે ખરું અનાજના એક એક દાણા પર ઝઘડું સાનો જ હક હતો ખોટું ઘ વિભાગ અ અને છાતા જોડકા જોડો તો એમ્બ્યુલન્સ તો એમાં આવશે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે એટલે પેલામાં ત્રીજું લઘુ કોમીદી સંસ્કૃતિ વ્યાકરણનું પુસ્તક બીજામાં ચોથું શેઠ ઝઘડુ સાકચના સાહ સોદાગર ત્રીજામાં પહેલું અને દરબાર મંદોદર ખાન દેવળિયા ગામના ઠાકોર હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો કોઈપણ બે ઘેરેયાથી બચવા ચારણે શું કર્યું ઘેરેયાથી બચવા ચારણે ચીસ પાડીને કહ્યું મને રોડશોમાં ભલા થઈને મને છાટશોમાં તમારે પગે લાગ્યું વિધાનસભાને ધારાસભા તરીકે કોણ ઓળખવામાં આવે છે તો ત્યાં ધારા એટલે કાયદા ઘડવામાં આવે છે તેથી જુમો વેણુનો માટે ઉપયોગ કરતો હોય તો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો ચલો બે વાક્યોમાં જવાબ આપો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચ અડચણ પડે વિડીયો પોસ્ટ કરીને લખી શકો જોશી કાળવાણી ઉચ્ચારતા શા માટે ખચકાય છે ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટેની કાર્યવાહી વિશે જણાવો કરીને લખી શકો શકો છો છો અથવા તેની પીડીએફ લેખકે અઢી આના કેવી રીતે મેળવ્યા એનો પણ જવાબ વિડીયો પોસ્ટ કરીને લખી શકો ગામના લોકોને મંદોદર ખાનની વાત ગળે કેમ ન ઉતરી એ બી વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો કોઈ પણ બે વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે તમારી જાતે લખવાનું થશે ઝગડુસાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો બરાબર વિડિયો પોઝ કરીને લખવાનો ચલો ગદ્ય વિભાગ પૂરો હવે પદ્ય વિભાગ પ્રશ્ન બે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો કવિ ઈશ્વર પાસે શું માગે છે એક ચિનગારી ધોળીએ માર્ગ કાવ્યના કવિ કઈ ગલીને સાંકડી ગલી કહે છે સોનાની બાળકના શેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ખમ્મા લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે તણખો ક્યાં ન પડ્યો જામગ્રીમાં ધોળીએ માર્ગ કાવ્યના કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે નદીમાં તને ઓળખું છું માં કાવ્યના કવિ કોને તીર્થ ગણે છે માના સ્મરણોને ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી જુવાર બાજરીની ચલો ખાલી જગ્યા પૂરો દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત ગૌરી તો ચરે લીલા ઘાસ જો કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે ઠંડીમાં માં મુજ કાયા થથરે ખરા ખોટા માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ફૂલ ખોટું વીરના વાવણીએ હિરલા જડિયા રેલો લો ખરું ઘરથી જાર દૂર ઘરથી જાઓ દૂર છતાં તું હોય આંખની સામે ખરું નફળી મહેનત મારી ખરું જોડકા જોડો માનસ સ્મરણો તો માના સ્મરણોમાં આવશે તીર્થની પરિક્રમા આજ આનંદ મારે આંગણે રે લોલ એક જ દે ચિનગારી મહા નલ અને ઉપર વાળી બેંક પરમેશ્વરની તિજોરી એક એક વાક્યમાં કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે તો સાદા અને સાત્વિક માર્ગને કવિએ પોતાનું જીવન સેમા ખર્ચી નાખ્યું છે તો ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં તને ઓળખું છું મા કાવ્યના કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે તો માનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરિક્રમા કરે છે ચલો બે વાક્યમાં જવાબ લખો કવિ માની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે વર્ષા આવી રહી છે તે સાનાધારે કહી શકાય ઉપરવાળી બેંકની સી વિશેષતા છે આગળ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ધૂળિયે માર્ગ કાવ્યના કવિ જીવન અંગે કેવો આંક સૂચવે છે ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માંગે છે ચલો વ્યાકરણ વિભાગ સમાનાર્થી સોનું તો હેમ કંચન મુસાફર પ્રવાસી શ્રીમંત ધનવાન અમીર હુતાશની તો હોળી વિરોધી જીવન મરણ સગવડ અગવડ મંગળ અમંગળ દુર્ગંધ સુગંધ ધ્વનિ છૂટા પાડો ખજાનો ખ વત્તા અ વત્તા જ વત્તા આ વત્તા ન વત્તા ઓ સિક્કા સ વત્તા ઈ વત્તા ક વત્તા ક વત્તા આ ધ્વનિ જોડો ભીસ્તી અને માલિક સાચી જોડણી લખો ધરાસકો તો ધ્રાસકો મૂર્તિ પૂજા તો મૂર્તિ પૂજા તો સ્મૃતિ પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર શબ્દકોષના ક્રમમાં ગોઠવો ગઢવા ફણદર રાય રાય સાંભીલા ઠંડી પ્રાર્થના નલ સૌંદર્ય સંધિ છૂટી પાડો દેવાલય દેવ વતા આલી શ્રદ્ધા સંધિ કરો કવિ વતા ઇન્દ્ર સુ સુવત્તા અસ્વચ્છ શબ્દ એક શબ્દ લખો સમજવામાં થતી ભૂલ સમજ ફેર ઉનાળાની ગરમ હવા લુ એક નાનું બે ધારું હથિયાર કટારે કટાર રાજ્ય કે દેશનું વડું મથક પાટનગર રાજધાની વાક્યમાં પ્રયોગ કરો ચિત્રા ફાળવા નકામા પ્રયત્ન કરવા તો આ પ્રોજેક્ટને પોતાને મળવાનો નથી એની જાણ હોવા છતાં નિલેશ ચિત્રા ફાળતો રહ્યો પાન ખરે તેમ ખરવું એક પછી એક માનવી મૃત્યુ પામવા તો પાનખરમાં માં પાન ખરે તેમ દુકાળમાં માણસો ખરવા લાગ્યા એટલે મૃત્યુ પામવા લાગ્યા સૂચના પ્રમાણે કરો મારાથી તમને મો માંગ્યા દામ અપાત કરતરી વાક્ય બનાવો હું તમને મો માંગ્યા દામ એની વાતમાં સુર પુરાયો કરતરી વાક્ય બનાવો અમે એની વાતમાં સુર પુર્યો મહેમાને કુંવરને તલવાર મારી કર્મણી વાક્ય બનવાનું મહેમાનથી કુંવરને તલવાર મરાય ઝગડુ સાહે દાન આપ્યું કર્મણી વાક્ય બનાવો ઝગડુ સાથી દાન અપાયું જુમો શ્વાસભેર દોડ્યો ભાવે વાક્ય બનાવો તો હું જુમાથી શ્વાસભેર દોડાયું અથવા હું હરકથી પાછો ફર્યો ભાવે વાક્ય બનાવ મારા વડે હરકથી પાછા ફરાયું પરંતુ રાજાના હાથમાં ઝઘડુસા પત્રુ રાજાના હાથમાં મુકાવે છે જુમો ફાટકવાળા પાસે દોડ્યો પ્રેરક વાક્ય યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો તો અહીંયા સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે તો આવા જ તમારે સોલ્યુશનના બીજા બધા વિડીયો જોવા હોય મિત્રો તો તમને આપણી ચેનલમાંથી મળી જશે અને આવા સરસ મજાના પેપર માટે તૈયારી માટેના પેપર શેટ પેપરો જોતા હોય સોલ્યુશન સાથેના બી તો પેડ કોર્સમાંથી મળી જશે સેમ ટુના વિડીયો પણ તમને જોવા મળશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ કે એની નજીકના ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અને હા ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત